રાપર વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા ચૈત્રી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આસો નવરાત્રી બાદ શરદ પૂનમ અને ચૈત્રી નવરાત્રી બાદ ચૈત્રી પૂનમની ઉજવણી પરંપરાગત રીતે શ્રીમાળી સોની સમાજ રાપર દ્વારા દર વર્ષે ઉજવાય છે, જેને લઈને આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્રી પૂનમ ઉજવણી નિમિત્તે શ્રી બહુચરાજી માતાજીની ભવ્ય શોભાયાત્રા શ્રી બહુચરાજી માતાજી મંદિરેથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી પરત બહુચરાજી માતાજી મંદિરે આવી હતી, જ્યાં માતાજીની મહાઆરતી થઈ હતી. સમગ્ર શ્રીમાળી સોની સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન પૂરતા પોલીસ સ્ટાફ સાથે બંદોબસ્તમાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર MN રાણાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફના પ્રહલાદસિંહ ચુડાસમાનું પણ વિશેષ કામગીરી સંદર્ભે સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખશ્રી અને મહાપ્રસાદના સંપૂર્ણ ખર્ચના દાતા અશોકભાઈ ત્રિભુવનભાઈ મોરવાડિયાનું સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રત્યુત્તરમાં PI રાણાએ જણાવ્યું હતું કે આ અમારી ફરજનો ભાગ છે, જેમાં આપ સૌ નગરજનોની સાથે વગર કા શક્ય બની શકે નહીં. આપ સૌ સહકાર આપો છો એટલે કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય છે. આવા સાથ સહકાર સાથે આપ સૌ સાથે રહો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ આયોજનમાં સમાજના પ્રમુખ અશોકભાઈ સોની, મહામંત્રી સોની ગિરીશભાઈ સોની, ઉપપ્રમુખ વસંતભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, ભારત વિકાસ પરિષદ રાપર શાખાના પ્રમુખ દિનેશભાઈ સોની તેમજ બાબુભાઈ કારોત્રા, સામજીભાઈ આહિર, ચંદનભાઈ જેસલ, દાભી વગેરે પોલીસ કર્મચારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા. આ દિવસે સમાજના સૌ ભાઈઓ પોતપોતાના ધંધાકીય કામગીરી બંધ રાખી અને આ ફરજમાં આવ્યા હોય તે પ્રમાણે તે ઉજવણીમાં મહત્ત્વનો રોલ અદા કર્યો હતો અને સૌએ સાથે મળી આ ચૈત્રી પૂનમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આભાર માનું છું, પણ સન્માન તમે જ છો, સન્માનના લાયક છો. ખરેખર તમે અનુશાસનથી આ રેલી કાઢી અને અમને પણ સહકાર આપ્યો. એ સિવાય જે વાત કરી એક બનાવ બન્યો હતો બારાનો, એ બાબતમાં તમારો પણ ફૂલ સહકાર હતો. અમારે કેવું છે, લોકોનો સહકાર હોય તો તમે શક્ય બને. 24 કલાકમાં અમે પશ્ચિમ બંગાળમાં પહોંચી ગયા હતા, સ્તર ઉપર જતા રહ્યા હતા દીકરીને લેવા માટે, પણ જે કંઈ થયું આગળ એ બધા તમે જાણો છો, પણ એમાં તમારો સહકાર હતો. એટલે કોઈ પણ પોલીસ અધિકારી કે તંત્ર, જ્યાં સુધી પબ્લિકનો સહકાર ન હોય તો શક્ય નથી બનતું, પણ તમારો અમને ઘણો સહકાર હતો અને અમે જે કામ કર્યું છે એમાં પબ્લિકનો સહકાર હોય તો જ કામ શક્ય બને છે. મારા 3 મહિનાના ગાળામાં અમે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અહીંયા ઘણા સુધારા